વર્તમાન સમયમાં જ્યારે શિયાળાની ઋતુ છે ત્યારે રસોડાની અંદર એક વસ્તુમાં ખાસ પરિવર્તન આપણે કરીએ, જેથી કરીને આવનારા ભવિષ્યમાં અનેક બીમારીમાંથી આપણે બચી શકીએ. મિત્રો, આપણા ઋષિ મુનિઓએ આયુર્વેદના ગ્રંથોની અંદર ઋતુચર્યા નામનો એક વિષય મૂક્યો છે કે જેની અંદર ઋતુમાં જ્યારે કોઈ પણ પરિવર્તન થાય અને એની અસર આપણા શરીર ઉપર નકારાત્મક ના થાય, આપણે બીમાર ન પડીએ, એના માટે અમુક સૂચનો આપણા ઋષિમુનિઓમાં સૂચવ્યા છે. એ જો નિયમોનું આપણે પાલન કરીએ, ઋતુચર્યાનું આપણે પાલન કરીએ, તો અનેક બીમારીમાંથી આપણે બચી શકતા હોઈએ છીએ. એના પહેલાં સર્વને વિનંતી, આપ જે કંઈ અમને કમેન્ટમાં પ્રશ્ન પૂછો છો એના જવાબરૂપે ભૂતકાળમાં અમે ઘણા બધા વિડીયો આપણી ચેનલમાં મૂકેલા હોય છે, પરંતુ આપ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, નોટિફિકેશન ઓન રાખશો, જેથી કરીને ભૂતકાળના જે કંઈ વિડીયો છે એની માહિતી પણ આપને મળી જશે. સર્વ લોકોને વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન ઓન રાખો, જેથી કરીને ભૂતકાળના વિડીયો અને નવા જે કંઈ વિડીયો આપણે નાખીએ એની બધી જ માહિતી આપના સુધી આવતી રહે. હવે ફરી આપણે આરોગ્ય વિશેની વાત કરીએ. શિયાળાની ઋતુ આવી છે ત્યારે આપણે રસોડાની અંદર એક પરિવર્તન લાવવાનું છે, જેથી કરીને ભવિષ્યમાં જે કંઈ બીમારી આપણને આવવાની છે એ આવશે નહીં. એ બદલવાનું એટલે પીવાનું પાણી જે કંઈ આપણે પાત્રમાં રાખીએ છીએ એ પાત્રમાં થોડું આપણે ચેન્જીસ કરવાનું છે. વર્તમાન સમયની અંદર કોઈ પણ ઘરમાં સર્વે કરવામાં આવે તો તમામે તમામ ઘરમાં રસોડામાં પીવાના પાણી તરીકે આપણે માટીના વાસણનો ઉપયોગ કરીએ છીએ. માટીનું વાસણ જરા પણ ખરાબ નથી, ખૂબ જ સારું છે, પરંતુ આપણા ઋષિ મુનિએ શિયાળા દરમિયાન માટીના વાસણમાં પાણી રાખીને પીવા માટે નિષેધ કર્યો છે, ના પાડી છે. શિયાળો આવે એટલે સ્વાભાવિક છે કે ઋતુ પરિવર્તનની સાથે સાથે ધીરે ધીરે વાતાવરણમાં ઠંડક થવા લાગે અને તેની સીધી અસર આપણા શરીર ઉપર પણ થાય. પરંતુ એક વસ્તુમાં પરિવર્તન લેશ માત્ર થતું નથી, એ છે આપણા શરીરનું અંદરનું તાપમાન. આપણા શરીરનું અંદરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જ રહેતું હોય છે, પછી એ શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું. અને શિયાળા દરમિયાન જ્યારે બહારનું વાતાવરણ 37 ડિગ્રી કરતાં ઓછું થાય છે ત્યારે એની સીધી અસર આપણા શરીર ઉપર થાય છે. અને એ સમય દરમિયાન આપણે પાણીની તૃપ્તિ માટે જો માટીના વાસણમાં એટલે કે માટલાનું પાણી પીશું તો અનેક બીમારીના ભોગ આપણે બનીશું. શિયાળા દરમિયાન વાતાવરણમાં ખૂબ ઠંડક વધે તો તેની સીધી અસર પાણી ઉપર પણ થતી હોય છે. માટી જે છે એ સ્વભાવે ઠંડી હોય અને તેની સીધી અસર પાણી ઉપર થવાના કારણે પાણી પણ ખૂબ ઠંડુ થઈ જાય. અને આ પાણી જ્યારે આપણે પીવામાં ઉપયોગ કરીએ ત્યારે એ કફ દોષની વિકૃતિ પેદા કરે છે. શિયાળા દરમિયાન શું થતું હોય, આપણા શરીરની અંદર જે કંઈ આપણે ભોજન ખાઈએ છીએ અને સારી રીતે પચે નહીં તો કફ જમા થતો હોય. અને જેવી વસંત ઋતુ આવશે એટલે કે માર્ચ એપ્રિલનો સમય આવશે ત્યારે શરદી, ઉધરસ, તાવ, કફ, શ્વસન સંબંધિત સમસ્યાઓ ખૂબ વિપુલ પ્રમાણમાં ફેલાતી હોય. આવું ના થાય એટલે કે શરીરની અંદર કફ દોષ જમા ના થાય એટલા માટે માટીમાં રાખેલું વાસણનું પાણી ન પીવું જોઈએ, કારણ કે એ સ્વભાવે ઠંડુ છે. અને આપણા શરીરમાં આ ઋતુ દરમિયાન જ્યારે કફ જમા થતો રહેશે ત્યારે એ માટીનું વાસણનું પાણી એ કફમાં વૃદ્ધિ કરશે, કફમાં વધારો કરશે. અને જેવી વસંત ઋતુ આવશે, માર્ચ એપ્રિલનો સમય આવશે ત્યારે શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યાઓ ખૂબ વધી શકે જો આપણે પીવા માટે માટીમાં રાખેલા વાસણનું પાણીનો ઉપયોગ કરીશું તો. શિયાળા દરમિયાન આપણે ખૂબ ભારે ભોજન કરતા હોય, વિવિધ પ્રકારના પકવાનો ખાતા હોય, અડદિયા ખાતા હોય, મેથીફાક ખાતા હોય, આપણે ખજૂર પાક બનાવીને ખાતા હોય, વિવિધ વેરાયટીવાળા અનેક પ્રકારના શાકભાજી આ ઋતુમાં આવતા હોય, આ બધી વસ્તુનું પાચન સારી રીતે થાય તે ખૂબ આવશ્યક છે. અને એના માટે પાણી જો ઠંડુ આપણે પીતા રહીશું તો અનેક બીમારી સર્જશે. માટલાનું જે પાણી છે જે સ્વભાવે ઠંડુ હોય અને આ પાણી જો આપણે પીયા કરીએ તો આ બધું જે કંઈ ભોજન છે જે પોતે પચવામાં પહેલેથી જ ભારી છે અને એની સાથે જ્યારે ઠંડુ પાણી ભળશે ત્યારે આ ભોજન ક્યારેય પચી શકશે નહીં અને ન પચેલું ભોજન અંદર સડશે અને અનેક પ્રકારની બીમારી આપણને સર્જશે. આવું ના થાય એટલા માટે શિયાળાની ઋતુ દરમિયાન માટલામાં રાખેલું પાણી ક્યારેય પણ પીવા માટે ઉપયોગ કરવો જોઈએ નહીં. વાતપિત કફની વાત કરીએ ત્યારે આપણા શરીરમાં 80 થી પણ વધારે પ્રકારની બીમારી વાયુ વિકૃતિને કારણે થાય છે અને 20 પ્રકારની બીમારી કફ વિકૃતિને કારણે થાય છે. માટલાનું પાણી આ ઋતુ દરમિયાન આપણે પીયા કરીએ જે સ્વભાવે ઠંડુ છે એ વાયુ દોષને વિકૃત કરે છે અને કફ સંબંધિત બીમારીઓ પણ ફેલાતી હોય છે, જેના કારણે વાયુમાં સાંધાના દુખાવા, કમરના દુખાવા, ખંભાના દુખાવા, સાંધાની અંદર ગેપ થવો, સાંધાનું લુબ્રિકન્ટ ખતમ થવું, સાંધામાં ઘસારો થવો, આવી બધી સમસ્યાઓ પણ ખૂબ વધતી હોય. સાથે સાથે શરદી, ઉધરસ, કફ, શ્વસન રોગ સંબંધિત સમસ્યાઓ પણ ખૂબ વધતી હોય. આ બંને પ્રકારના રોગોથી બચવું હોય, વાયુના રોગથી બચવું હોય, કફના રોગથી બચવું હોય તો શિયાળા દરમિયાન માટીના વાસણનું પાણી, માટલાનું પાણી ક્યારે પણ પીવું જોઈએ નહીં, કારણ કે એ વાયુના રોગ પણ કરશે અને કફના રોગ પણ કરશે, જેની સંખ્યા 100 થી પણ વધારે છે. તો શિયાળા દરમિયાન જો આપણે આ પાણી પીવાનું ચાલુ રાખીશું, માટલાનું પાણી પીશું તો 100 પ્રકારની બીમારી થવાની પૂરેપૂરી સંભાવના થતી હોય છે. શિયાળા દરમિયાન આપણા શરીરની અંદર ઇન્ટરનલ ડ્રાયનેસ ખૂબ પેદા થતી હોય છે. શિયાળા દરમિયાન આપણે
ચામડીને તો સુરક્ષિત રાખવા માટે તેલ લગાવી લેશું, કંઈ પણ ક્રીમ લગાવી લેશું, પરંતુ શરીરની અંદરનો જે ભાગ છે એ લચીલું રહે એ ખૂબ આવશ્યક છે. અને શિયાળા દરમિયાન માટીના વાસણનું એટલે કે માટલાનું પાણી જો પીવામાં આવે જે સ્વભાવે ખૂબ ઠંડુ હોય તો તે સ્નાયુઓની અંદર જકડન પેદા કરે છે. સાંધાના દુખાવાની સાથે સાથે સ્નાયુના દુખાવા પણ ખૂબ વિપુલ પ્રમાણમાં શિયાળામાં જોવા મળતા હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે શિયાળા દરમિયાન આપણે માટીમાં વાસણમાં એટલે કે માટલાનું પાણી પીતા હોઈએ છીએ. શિયાળા દરમિયાન આપણા શરીરની અંદર ઇન્ટરનલ ડ્રાયનેસ થતી હોય એટલે કે ચામડીની અંદર પણ ખૂબ રુષ્ટતા જોવા મળતી હોય તો ડ્રાયનેસ સંબંધિત બીમારીઓ ખૂબ આ ઋતુમાં ફેલાતી હોય. અને એવા સમય દરમિયાન જો આપણે માટીના વાસણમાં રાખેલું માટલાનું પાણી પીયા કરશું તો ચામડીના રોગ થવાની પૂરેપૂરી સંભાવના આ ઋતુ દરમિયાન અને વસંત ઋતુમાં થતી હોય છે માટીના વાસણમાં રાખેલું પાણી પીવાને કારણે. શ્વસન સંબંધિત રોગોથી બચવું હોય, શરદી, ઉધરસ, કફ વગેરે બીમારીથી બચવું હોય, બ્રોન્કાઇટિસ, ટીબી, અસ્થમા જેવી બીમારીથી બચવું હોય તો શિયાળાના 2 મહિના માટલાનું પાણી ક્યારે પણ પીવું જોઈએ નહીં. કારણ કે વેધરની અંદર ઠંડક છે, વાતાવરણની અંદર ઠંડક છે અને એવા સમય દરમિયાન જો માટલાનું પાણી પીવામાં આવે તો આપણા શરીરની અંદર તે કફ દોષને વિકૃત કરે છે અને એના કારણે શરદી, ઉધરસ, કફ જેવી અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો શિયાળા દરમિયાન માટીના વાસણનું પાણી ક્યારે પણ પીવું જોઈએ નહીં. તો શિશિર ઋતુનો સમય એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી આ ઋતુ દરમિયાન ખૂબ ઠંડી ફેલાતી હોય ત્યારે આ ઋતુના 2 મહિના આપણે માટલાના વાસણનું પાણી ક્યારે પીવું જોઈએ નહીં. તો કયા વાસણનું પાણી પીવું જોઈએ જે આપણને આ તમામ સમસ્યાઓથી બચાવે તેની પણ વિસ્તારથી વાત કરીએ. શિયાળા દરમિયાન આ તમામ સમસ્યાઓથી બચવું હોય, વાયુ વિકૃતિની બીમારીથી બચવું હોય, કફરોગ સંબંધિત સમસ્યાઓથી બચવું હોય તો માટલા કરતાં અનેક ગણું સારું છે તાંબાના વાસણમાં રાખેલું પાણી. એટલે આપણા વડવાઓ, દાદાઓ, નાનીઓ શિયાળો જેવો શરૂ થાય એટલે માટીનું વાસણ ધોઈને મૂકી દેતા હતા અને પાણિયારા ઉપર તાંબાનું વાસણનો ઘડો રાખતા હતા અને આખો શિયાળો આ જ પાણી પીતા હતા, જેથી કરીને એ લોકો લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ જીવનશૈલી જીવતા હતા. તો શિયાળા દરમિયાન માટીના વાસણનું પાણી ન પીતા તાંબાના વાસણનું જ પાણી પીવું જોઈએ જેથી કરીને તમામ સમસ્યાઓથી આપણે બચી શકીએ. એના શું ફાયદા છે તેની પણ વિસ્તારથી વાત કરીએ. તાંબુ ઉષ્માનું સુવાહક છે એટલે કે ગરમીને જાળવી રાખે છે. તાંબાના વાસણમાં જ્યારે આપણે પાણી ભરીને રાખીએ છીએ ત્યારે વેધરની અસર એના ઉપર ઓછામાં ઓછી થાય છે અને એ પાણી માટીના વાસણમાં એટલે કે માટલામાં જે આપણે પાણી રાખીએ છીએ એની કમ્પેરિઝનમાં ઘણું ઓછું ઠંડુ હોય છે. અને શિયાળા દરમિયાન એ જ્યારે આપણે પાણી પીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર ઇન્ટરનલ ટેમ્પરેચર જે 37.5 ડિગ્રી છે એ જાળવી રાખવામાં ખૂબ મદદરૂપ થાય છે. અને આવું આપણે પાણી પીએ છીએ ત્યારે આપણી પાચન શક્તિ મજબૂત બને છે, લીધેલું ભોજન સારી રીતે પચે છે અને વાયુ દોષ અને કફ દોષની જે વિકૃતિથી જે બીમારી આવવાની હોય છે એ આવે જ નહીં એના માટેનું સુરક્ષા કવચ તાંબાના વાસણમાં રાખેલું પાણી પૂરું પાડે છે. તાંબુ એક એવી ધાતુ છે કે જેની અંદર કોઈ પણ જીવાણુ ટકી શકતા નથી. શિયાળા દરમિયાન જે કે આપણે વસ્તુ ખાઈએ છીએ, શિયાળા દરમિયાન જે કે આપણે શાકભાજી ખાઈએ છીએ, ફ્રૂટ ખાઈએ છીએ, સારા સારા પકવાનો ખાઈએ છીએ, શિયાળા દરમિયાન જો આનું પાચન સારી રીતે નહીં થાય તો શિયાળા દરમિયાન કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી નહીં થાય. પરંતુ જેવો શિયાળો પૂરો થશે અને વસંત ઋતુ આવશે એટલે કે લગભગ માર્ચ અને એપ્રિલનો સમય, એ સમય દરમિયાન વાયરલ ફીવર ખૂબ થતા હોય છે, શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યાઓ ખૂબ ફેલાતી હોય છે અને આવી સમસ્યાઓ એકને થાય પછી બીજાને પણ થતી હોય છે. આપણે ઘણી વખતે જોઈએ છીએ કે આપણું બાળક સ્વસ્થ છે પરંતુ એના ક્લાસરૂમની અંદર બીજા કોઈ બે ચાર વિદ્યાર્થીઓને શરદી, ઉધરસ, કફ થાય તો બધા જ બાળકોને થતા હોય છે. ઘરમાં કોઈ એક વ્યક્તિને શરદી, ઉધરસ, કફ થાય તો બધા જ લોકોને ફેલાતા હોય છે. આવું ના થાય એટલા માટે તાંબાના વાસણમાં રાખેલું પાણી એ છે એની અંદર કોઈ પણ પ્રકારના વાયરસ, કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા ટકી શકતા નથી. અને 2 મહિના જો તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવામાં આવે તો વાયરસ સંબંધિત બીમારીઓ, બેક્ટેરિયલ સંબંધિત બીમારીઓ જે કંઈ થવાની હોય એને રોકી શકાય છે. એટલા માટે શિયાળાના 2 મહિના તાંબાના વાસણમાં રાખેલું જ પાણી પીવું જોઈએ. માટલાનું પાણી આ ઋતુ દરમિયાન આપણા માટે સ્વાસ્થ્યકારક નથી. હવે તાંબાના વાસણનું પાણી પીવાનું છે તો નાના નાના એક એવા સૂચનો છે જેની આપણે સાવધાની રાખીશું જેથી કરીને તેનો વધારે ને વધારે બેનિફિટ મળે. તો શું સાવધાની રાખવાની છે એની પણ વિસ્તારથી વાત કરીએ. તાંબાના વાસણમાં પાણી ભરીએ ત્યારે એ પાણી 24 કલાકથી વધારે રાખવું જોઈએ નહીં. કારણ કે તાંબુ એક એવી ધાતુ છે જો આપણા શરીરમાં આવશ્યકતાથી વધારે જાય તો અનેક બીમારી પણ સર્જી શકે. તો પાણી જે કંઈ આપણે ભરીએ એ પાણી 24 કલાકથી વધારે રાખવું જોઈએ નહીં. એનાથી વધારે પાણી રાખવામાં આવે તો અનેક બીમારી સર્જી શકે. તો એક વખત પાણી ભરીએ, 24 કલાક થાય એટલે પાણીને બદલીને નવું પાણી એમાં ભરી દેવું જોઈએ.
જે કોઈ લોકોને ખૂબ શરીરની અંદર ગરમી રહેતી હોય, તજા ગરમી રહેતી હોય, ખૂબ પરસેવો થતો હોય, ગમે એવી ઠંડી પડે એ લોકોને સ્વેટરની જરૂર ન પડતી હોય, આવા લોકો માટે તાંબાના વાસણમાં રાખેલું પાણી સારું નથી. તો જે કોઈ લોકો ખૂબ પિત્ત નેચરના હોય, ફાયર નેચરના હોય, ખૂબ ગરમ પ્રકૃતિ હોય, આવા લોકો માટે તાંબાના વાસણનું પાણી ન પીવું જોઈએ. એવા લોકો માટલાનું પાણી પી શકે. જે લોકોને લાંબા સમય સુધી ચામડીની બીમારીથી પીડાતા હોય, સોરાયસિસ જેવી ગંભીર સમસ્યાઓ રહેતી હોય, લાંબા સમય સુધી રક્ત વિકાર હોય, રગતપિત જેવા રોગ હોય, આવા તમામ લોકો માટે તાંબાના વાસણનું પાણી સારું નથી. એવા લોકો માટે માટલાનું પાણી સારું છે. એ લોકો માટીના વાસણમાં રાખેલું પાણી પી શકે. આના સિવાયના જે કોઈ લોકો છે, આવા તમામ લોકો માટલાની સ્થાને તાંબાના વાસણમાં રાખેલું પાણી એવા લોકો માટે સર્વોત્તમ છે. તુરંત પ્રશ્ન થાય કે તાંબાના વાસણના ભૂતકાળમાં આપણા ઘરમાં હતા, હવે તાંબાના વાસણ નથી, તો શું કરી શકાય? એક વખત પાણી ગરમ કરીને તેને સ્ટીલની તપેલીમાં રાખીને પણ ઉપયોગ કરી શકાય. જો આપના ઘરમાં તાંબાનું વાસણ ન હોય તો માટીના વાસણમાં રાખવું સારું નથી. તાંબાનું વાસણ ન હોય તો પાણીને ગરમ કરો, ઠંડુ પડી જાય પછી સ્ટીલના તપેલામાં કે સ્ટીલના ઘડામાં રાખીને એને રાખી શકાય. એ પાણી પણ શિયાળા દરમિયાન પી શકાય. પરંતુ શિયાળાના 2 મહિના માટીના વાસણમાં માટલામાં રાખેલું પાણી ક્યારેય પણ પીવું જોઈએ નહીં. એ અનેક બીમારી સર્જી શકે. નો ડાઉટ માટીનું વાસણ ખૂબ સારું છે, બાકીના બધા મહિના આપણે યુઝ કરી શકીએ, પરંતુ માત્ર ને માત્ર શિયાળાના 2 મહિના માટીના વાસણનું પાણી ન પીતા તાંબાના વાસણનું પાણી સર્વોત્તમ છે. એ ન મળી શકે તો સ્ટીલના વાસણનું પાણી આપણે અચૂક પીએ, જેથી કરીને ભવિષ્યમાં જે કંઈ બીમારી આવવાની છે એના પહેલા એ બીમારીને રોકી શકીએ. પાણી પહેલાંની પાળ એટલે શિયાળા દરમિયાન માટલાનું પાણી ન પીતા તાંબા અથવા તો સ્ટીલના વાસણમાં રાખેલું પાણી પીવું. આવા આવા સૂચનોનું ધ્યાન રાખીને જો આપણે પાલન કરીશું તો અનેક બીમારીમાંથી આપણે બચી શકીશું. સૌને જય હિન્દ, વંદે માતરમ.